અને એક રચના કેવડી બુદ્ધિ ક્ષમતા હતી. વિદેશની ધરતીમાંથી પાંચ બોરિયાઓ ભારતમાં આવી ગાંધીજીને મળીને એમ કહે છે કે અમે આરબીઆઈ નો વિચાર લઈ આવ્યા છે. તમે આરબીઆઈ ની સ્થાપના ભારતમાં કરો ને તો તમારે આ બધી બેંકો નું ના ને તેને અર્થવ્યવસ્થા ને ગણી. ગાંધીજીએ કીધું કે એક મિનિટ બાબા સાહેબ બેઠા છે, તમે એને મળી લો. તો કે અમે તમને મળવા આવ્યા છે. તો કે ના ના, એ કે પોલિટિક્સ ના ને ઇકોનોમિક્સ ના જાણકાર માણસ છે, તમે એમને મળો. એટલે ઓલાને તો ગાંધીજીને જ મળવું હતું, પણ કારા મોટા કરીને આવ્યો બાબા સાહેબ. બાબા સાહેબ ત્યાં આવીને કહે છે કે અમે આરબીઆઈ નો વિચાર લઈ આવ્યા છે. ઓળખો છો? તો કે નહીં. તો કે હવે તેને પીએચડી આ વિષયમાં પૂરું કરી લીધું, હવે એની આગળ ડોક્ટર લાગે છે. ડોક્ટર બી આર આંબેડકર ઓળખો? તો કે નહીં. તો કે ભારતમાં એને બાબા સાહેબ તરીકે ઓળખે છે, એને ઓળખો છો? તો કે નહીં. તો કે હું પોતે જ છું. બુદ્ધિ ક્ષમ્યતા તો જો સાહેબ, એની તાકાત તો જો, વિચાર તો કરો સાહેબ. અમે કે કહીએ છીએ, વિષન થોડું ને કહે છે, વિશ્વને જેની નોંધ લેવી ઘટી હોય. કોલંબિયા યુનિવર્સિટી કહે છે કે અમારા 400 વર્ષના ઇતિહાસમાં અમારે તેજસ્વી વિદ્યાર્થી શોધવું છે. કોણ? સંશોધનો કર્યા, મત નાખ્યા, હો વિદ્યાર્થીઓની યાદી હામી આવી તો પેલું નામ આવ્યું, ડોક્ટર બી આર આંબેડકર. કાશીની પ્રતિમા મૂકી અનાવરણ કર્યું, નીચે લખી દીધું તો સિમ્બોલ ઓફ નોલેજ. અમે થોડા કહીએ છીએ, અમેરિકાના એક સમયના રાષ્ટ્રપતિ ઓબામાએ એવું કીધું હતું કે બાબા સાહેબ જો આયા જન્મ હોત તમે નોગુતા હતા, પુરુષનું બિરુદ આપો. આફ્રિકાનો ગાંધી કેવા તો નેલ્સન મંડેલાએ એવું કીધું હતું, ભારત આખામાંથી લઈ શકાય એમ છે તો માત્ર ભારતનો બંધારણ. અમે આમિર ખાનએ એવું કીધું હતું કે બાબા સાહેબ હું જયારે થાકી જાઉં ને બાબા સાહેબને વાંચું છું, મારો હરવાળા હુધી થાક્યો નહીં, હરવાળા હુધી થાક્યો નહીં. અમે નિવેદન કાલ માર્ક્સ ભેગું જો કોઈનું વિદેશની ધરતીમાં ફોટો હોય ને, સાંભળજો, વિદેશની ધરતીમાં કાલ માર્ક્સ સાથે કોઈનું ફોટો હોય ને તો એક જ માણા, એ નામ એટલે ડોક્ટર બી આર આંબેડકર સાહેબ, એ નામ એટલે ડોક્ટર બી આર આંબેડકર. હજી પણ વિદેશમાં જઈને ભાષણો અમુક આપે તો એમ કે મેં બુદ્ધ કી ધરતી સે આયા હુઆ, એમ કે મેં બુદ્ધ કી ભૂમિ સે તો બનાવીને બે વિહાર બનાવ્યું બનાવ્યું. ભારત દેશનું બંધારણ, ભારત દેશને શા માટે લોકો યાદ કરે છે, શા માટે એટલી પ્રેરણા લે છે ખબર છે? કે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ અને લોકશાહી માત્ર ભારતમાં જ નહીં, દેન છે ડોક્ટર બી આર આંબેડકરની છે સાહેબ. અમે કહીએ એક એક ઘટના. તમે મોહમ્મદ અલી જણાવે એવું કીધું કે બાબા સાહેબ મેં અલગ પાકિસ્તાન માંગ્યું, મને આપી દીધું, તમે તમારા સમાજની અલગ વ્યવસ્થા માંગી લ્યો. તેથી બાબા સાહેબ બોલ્યા છે કે જીણા એમ હું ન કરી શકું, કારણ કે હું પ્રથમે ભારતીય છું અને અંતે ભારતીય છું. આ પડકારા તો જો સાહેબ, અમે કહીએ છીએ એમ એવું છે જ ને સાહેબ, અમે એ બાબતે વિચારી જ ન શકીએ. અમે અલગતા વાત ન વિચારી શકીએ, ભારતના હિતમાં તમારું હિત છે અમે જાણીએ છીએ, પણ મુઠ્ઠીભર માણસો અમને હેરાન કરી જાય ને એ વાત હવે અમારાથી સહન થઈ શકે એવી પરિસ્થિતિઓ નથી. વિરોધી નથી અમે, તમારાથી વાળું અમને બીજું શું હોય? અમે ભારતીય છીએ, બીજી અમારી કોઈ ઓળખાણ નથી. વિશન કોઈ વણકર નથી, ચમાર નથી, વાલ્મીકિ નથી, આદી નથી, મહાર નથી. વિશન કોઈ મેઘવાળ નથી, વિશન કોઈ મહેશ્વરી નથી.
મિશન કોઈ જ નથી, મિશન માત્ર ને માત્ર બાબા સાહેબે આપેલું અનુસૂચિત જાતિના નામનો એક અંશ છે, અને ઈ ઓળખાણ જ મિશનની કાયમ માટે રહે. અને ઈ ભાવના જેદી આઈના મેઘવાળ વણકર મહેશ્વરી બધા ભેગા થઈને પાણે બેહી જશે ને, આ વિસ્તારમાં સાહેબ એવો હુરદ ઉગશે ને કે કોઈ દી આથમ છે નહીં સાહેબ, કોઈ દી આથમ છે. કુળ ભેગું કરો, તમારું કુળ ભેગું કરો, કારણ કે એમાં જ મુક્તિનો માર્ગ છે. તમારું મારા સંઘર્ષને તમે મરવા ન દેતા, તમારો ઉદ્ધારનો રસ્તો એ જ છે. હું નથી કહેતો, ડોક્ટર બી આર આંબેડકર કહે છે. હું માતાઓને બહેનોને એટલું બધું બોલું છું કારણ કે બાબા સાહેબે એવું કીધું છે કે કોઈ પણ સમાજનો વિકાસ જોવો હોય તો એ સમાજમાં મહિલાઓની પરિસ્થિતિ કેવી છે એ જોઈ લો તો સમાજનો વિકાસની ખબર પડે. માટે તમને કહેતો ફરું છું, મારો જય જયકાર ન કરતો, મારા અધૂરા કાર્યને પૂરા કરજો. તો એ જય જયકાર સિવાયની વાતો શું છે એ આપણી વચ્ચે મૂકું છું. પણ આ આંબેડકર નામ જ એવું છે કે અમુક અમુક નામ સાંભળીને બી જાય છે. અમારો શું વાત, કોઈ આંબેડકર કહી તો ભાગી જાય, ગયો અમુક અમુક આમ ઉપ કરીને હું બેસી જાઉં. એક મારો દાખલો, પાંચ જણા ધૂણતા હતા, હું ઉપ કરીને બેસી ગયો તો એ બંધ થઈ ગયા. અમારાથી મોટો આવી ગયો પછી બેન મને કઈ નથી આવ્યું, આ તો તમે કેટલા ઠાવ કિના હાજ કિના છે એ જ જોવાનું હતું. ખોટી ના શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, મજા કઈક ઓર આવે. દોષ કાયર વેશ છોડો તો કદમ બે કાળ ની હામા ભરી લ્યો તો મજા આવે, કદમ બે કાળ ની હામા ભરી લ્યો તો મજા આવે. અમે નહીં મરવા દે રોહિતભાઈ મુલાને. મને યાદી છે બગલમાં બાબા સાહેબ નો ફોટો ને જેએનયુ માં આટા મારતો ઈ યુવાન ને અમે મરવા નહીં દઈએ, સમાજ માં અહીંયા અમે કાયમ ને માટે જીવતો રાખશું. ભનુ વણકરના શરીરમાં લાગેલી આગ ને અમે તમામ બહુજનો ના હૃદય સુધી આગ ભભકાવી નહીં દઈએ ને ત્યાં સુધી અમે નહીં પાછી પાણી કરીએ. 15 વર્ષની દીકરી ઉપર પેટ્રોલ છાટીને તમે હળગાવી દો અને માનવતાની વાતોના પાઠ અમને ભણાવો. નથી જોતી એવી માનવતા કે જ્યાં અમારી દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત ન હોય એવી મમતા ને પ્રેમ કાથળને નથી જોતો. આ આ કઈ 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 તમે સમાનતાના પાઠ અમને ભણાવો છો એ તો કયો, ક્યાં નીકળ્યા કડી પાટી? કોઈ કોઈ આ ચોખ્ખી વાત છે ને, કોઈ કારી પટી બધી નીકળ્યું. તમને આજ અઘરું પડશે, સત્ય છે. અમે તમારા પક્ષમાં છે, અમે તમારા ભાઈઓ છે, અમે તમારા ભાઈઓ છે. નીકળો જાહેરમાં, મિશન વધાવ છે એને. માથું ઝુકાવીને વધાવશે બધી ખૂણામાં થયેલી વાતોને વિશન સમર્થન નહીં આપે, નહીં આપે, નહીં આપે. જાહેર થવું પડે તમારે ને મારે બે. દલિતો 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 બરોબર વાત છે, તો અત્યાચાર થાય તમને પ્રેમ ને ઉભો તો નીકળવું જોઈએ જાહેર. તમારે આવેદન પત્ર અમારા વિરોધ ના, અમે એકલા જ દઈએ એ મંજૂર હવે નથી અમને. બાકી અમે નાકી નકી કરી લે હું કે અમે એકલા જ છે. તમારે જો અમારો હેત ને હાથ ને પ્રેમ ને મોત ને બધું જોઈએ ને તો ભેગા નીકળતા શીખી જાઓ, ખબર પડે અમને કે અરા કોણ છે ને પરા કોણ છે. બાકી એમને ડાગલિયું રેવા દો તમારી, અમે ક્યાં રાખીએ, અમે ક્યાં રાખીએ, તમે તમારા ઘરમાં રાખો, મારે હું ચોખ્ખી વાત છે. આ તો બધી સામૂહિક વાત હોય, આહર વાત છે, નીકળવું પડે ને. પ્રેમ ઉપ હોય તો ન નીકળવું પડે. આ મુસ્લિમ બિરાદરો નથી નીકળતા, નીકળે છે ને, નીકળે છે કે નહીં, નીકળે છે મીણબત્તી લઈને. સમાજ સમાજનો પ્રેમ અમને ઓળખતા આવડે છે. હવે અમે એટલા આંધળા ભીત નથી કે તમે પાઠ ભણાવો ને અમે શીખી જઈએ. હવે તો પાઠ ભણાવવાનો વારો કાથળનો છે અને ભણાવશે. મને કાયદો સમજાવવાનો પ્રયત્ન ન કરશો, હું એ કોમ માંથી આવું છું જેણે કાયદા બનાવ્યા છે. ધર્મના પાઠ મને ન પઢાવશો, ધર્મના નામે મને ન ડરાવશો. હું બુદ્ધને ઓળખું છું, માનવતામાં માનું છું. મારો દીકરો પાસ ન થાય તો એને મંગળ ન રહે, તારો દીકરો પાસ ન થાય તો અનામત ન રહે. મારો દીકરો પાસ ન થાય
આપણે ગામ ને કહીએ કે નાસ્તો ન કરું, પાણી આ તો ગમી હારી વાત છે, પાણી નહી દઉં. એ લઈ જાય, હા લઈ જા, માર દે માય છૂટું. ધર્મ ના પાઠ મને ન પઢાવશો, ધર્મ ના નામે મને ન ડરાવશો. હું બુદ્ધ ને ઓળખું છું, માનવતામાં માનું છું, સ્વાભિમાન સાથે જીવીશ, નહીતર મોત ને મીઠું કરીશ. સ્વાભિમાન સાથે જીવીશ, નહીતર મોત ને મીઠું કરીશ. બાબા એ કીધું છે, મને બાબા ની વાત માં માનું છું. 1932 માં બાબા સાહેબ જાહેર બોલ્યા હતા કે આવું નપાણીયું જીવન જીવવા કરતા તમે તમારી માના પેટમાં મરી કા નથી જતા. ઈ વેદના હતી ને, ઈ જ વિષન કહે છે કે સ્વાભિમાન સાથે જીવીશ, નહીતર મોત ને મીઠું કરીશ. બાબા એ કીધું છે, મને બાબા ની વાત માં માનું છું. મહાર ના રક્ત થી લખાયેલ ઇતિહાસ છે મારો, ભીમા નદી ને કાંઠે પુરાવો છે મારો. મહાર ના ક્યાં સુધી દેશો તમે જીવન ને જાકારો, મીરા ને માનો, રોહિદાસ ને ન સ્વીકારો. મીરા પોતે રોહિદાસ ને ગુરુ માને છે. હું કહું છું એમ નહી, એ પોતે કહે છે. જાંજ પખાવત વેણુ વજાવત ઝાલર નો જણકાર કાશી નગર કે ચોક મે ગુરુ મિલા રોહિદાસ, મીરાબાઈ લખે છે. હવે મીરા કે ઇન્દ્ર ગોપાલ ક્યાંથી એવું ગોતી લીધો, પછી કે વિષય નો વિરોધ કરે બધું થોડોક તમારે કરાય. ક્યાં સુધી દેશો તમે જીવન ને જાકારો, મીરા ને માનો, રોહિદાસ ને ન સ્વીકારો, અને કબીર ને ત્યાગી અને મને કહો છો કે માનવતા માં માનો. કબીર થી મોટું કોઈ માનવતા હતી હોય ખરું? નથી હોય. કબીર ખરા બાજાર મે સગી પૂછે ખેર, ના કિસી સે દોસ્તી ના કિસી સે બેર. આ અટાણે ઓલા 5000 ના ક્લાસ બનાવીને પાછા ઈન કે નોલેજ ઇઝ નોટ અ પાવર બટ અપ્લાઈડ નોલેજ ઇઝ અ પાવર. જ્ઞાન છે ને એ કે પાવર છે ને, તમે એનો ઉપયોગ કરી શકો ને એ પાવર છે. અટાણે 5000 લઈને આપણે હિખવાડે, કબીર એ ત્યારે કીધું તો જ્ઞાન કથી ગાડા ભરે મટે ની, જ્યાં સુધી અંતર નો વિખવાદ એ કબીર કરતા કંદોઈ ના કોઈ દિન પામે સ્વાદ. આને માનનારા અમે માણસો, કબીર ને ત્યાગી અને મને કહો છો કે માનવતા માં માનો. આ ઢોંગીઓ ના ઢોંગ ને વિષન નથી માનવાનો, આ ઢોંગીઓ ના ઢોંગ ને વિષન નથી માનવાનો. ભીમ પુત્ર છું, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો, મરીને પણ નથી મરવાનો. જે ઘરની અંદર બાપ હામો દીકરો બોલી જાય ને, એ દિવસે બાપ મરી જાય, પછી તો ખાલી એનું ખોળિયું લઈને અડિયું કાઢતો હોય. અને જે ઘરની અંદર એના બાપના વિચાર જીવતા હોય ને, એ બાપ ક્યારે મરતો નથી, ક્યારે મરતો નથી. સાહેબ અમે વિચારોનું વાવેતર કરો અમારા સમાજો છીએ. અમને તમે તબિયત થી એટલા ઘા માર્યા છે ને, તમે અમને એટલી તબિયત થી અમને ઘા માર્યા છે ને, કે હવે અમને સાહેબ ઘા માંથી જ ઘણી પ્રેરણા મળી ગઈ છે. હવે બીજો ઘા નહીં ખાઈ, હવે અમને વેત આવી છે તમે ઘા કરી લેવો. આમાં તો ભારતીય સમાજ નો વિકાસ થઈ જાય, અમુક નો હુમલા આવી જાય ને એટલે વિકાસ થઈ જાય. લ્યો ગમે વિસ્તારમાં અમુક ને હુમલા આવી જાય એટલે વિકાસ સામો જ છે, મરે તો થાય, આવતો નહીં. કઈ વાંધો નહીં, તને હવે હુમલા નહીં આવે તો કાથડો હુમલા કરાવીશ. બાકી મૂક છે નહીં, ક્યાંમાં 302 વાળા ગણાય છે. આમે કામ ન કામ ના કામ ન કામ ના સાહેબ સંતા બાપ હે બેટા કબૂ ન હોય, બેટા બન કે આઈએ તો સાહેબ કભી ન હોય. સાહેબ નામ આ એક ને લાગતું, એક જ સાહેબ બાબા સાહેબ. સિંહો ને ભૂખ લાગી ખોરા
કલચ માંગી ટટ 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 આવણ સિંહ ઉધારી આવી છે આંખ મારી પિતા નથી રહ્યા અસુરોન પડસ બારી આ સિંહ છે બચોટો મનવોન પડસ બારી બકરા નથી રહ્યા અસુરોન પડસ બારી આ સિંહ છે બચોટો નથી જાત આ ભિખારી કરતા ના એ લવારી પાળીને ત્રાણ ભારી કરતા એ વાત ધારી કરતા એ વાત ધારી કરતા એ વાત ધારી આ કાળ છે સમજજો કાળ છે સમજજો કરો યુદ્ધની તૈયારી પકરા નથી રહ્યા અસુરોન પણસ બારી આ સિંહ છે બચોટો મનવોન પણસ બારી પકરા નથી રહ્યા અસુરોન પણસ અને ખૂબે મને આમ તો હવે આમ માની લેવું જોઈએ આમ મારી પાછું આપણે ઘડીક રહેવું ને વેર બેઠા થોડા કરે આ હું લઈ લઉં છું પછી પાછી તમે મને સાંભળજો ફરમાઈશ દેતા નહીં મને અંધકાર હતો યમજ ઉપર યદી ઉગતો હુરજ પાણ તો યુદ્ધ જાણે તલવાર હતો મારો યુદ્ધ જાણે તલવાર હતો મારો યુદ્ધ જાણે તલવાર હતો ખર ખેલ ખેલી દરબાર દોજી ખર ખેલ ખેલી દરબાર દોજી ખુમારી ભરનાર તો હાવજી વિકરાળ હતો મારો હાવજી વિકરાળ હતો બંધન કાપતો બુદ્ધનો અવતાર હતો સંગે જનની નો આયો
ફિલ્મ ખરો માર હતો ઈ તો પોરે ગ્રામ સંગ્રામ હતો ઈનો ખરો વારસદાર હતો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ નથી લાગુ પડતું આ માતાઓને લાગુ નથી પડતું ગળાનું કેન્સર થયો મને કેન્સર મેં પેલા જ વાત કરી કે આ કોઈ કદાચ ન બોલે માં તારે તો બોલવું જ જોઈએ કઈ વાંધો નહીં વી ટ્રાય અગેન આઈ થિંક વી વિલ સક્સેસ ઓકે નાઉ ઓલ આર પુટ યોર હેન્ડ એન્ડ સે જય ભીમ ઓકે ઘણી કલ છે ઓપન થોડો છે કર કરી મનવાદ નિહાલ કુમારી ભર નર હતો સંસ્કે જનની નો જાય ભીમ ખરો માર હતો યુદ્ધ પોરે ગ્રામ સંગ્રામ હતો યન ખરો વારસદાર હતો જય ભીમ જય ભીમ જય ભીમ જય ભીમ ભીમ ભજો દિન રાત હવે ભીમ ભજો દિન બજો દિન રાત હવે મારું મન ભીમ બજો દિન રાત હવે મન ભીમ બજો દિન રાત હવે મન ભીમ બજો દિન રાત હવે સમાજ સાંભળતો નથી તું ખોટી નો છે આ સમાજ બધું હારું સાંભળે તું હારું કેતો ખરા સાબિત કરતી તું ને પછી એને સમાજ ને ખબર પડે છે કઈ બોલવું ને કઈ ન બોલવું મારો મોભી છે મારો આગેવાન છે મારો વિહામો છે જેથી મર્યાદા મૂકી દીધી ને તારા ઘરમાં ભરીને તારો કાટલો પકડીને ખેંચતે અને વાર નહીં લાગે એટલું યાદ રાખી દીધું મોટર દહ નું કામ આપે છે આમ 3 વાગે આપણે પૂરું કરી દેવું ને
એલો કરાય એમાં હું પછી મારે હા હામો હામો શેડો હાંધવા જવું હોય ભાઈ નોકરીમાં ભાઈ પણ તે સલા અર્ધ કલાક હજી આપણે મોજ મોજ તમારી લઈ લઈ પછી મને રજા આપજો હસતા રહે પણ 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 મોજ આવજો હંગરો હંગરો તમને થોડીક વાર સહન કરો કેપેસિટી ડેવલપ કરો એટલે ભેગું બધું થઈ ગયું થોડું થોડું આગળ અર્ધ કલાક લઈ રહ્યા પછી બધા હાલો હાલો મોભી મળે તો તેવો આંબેડકર જેવો જાતિ તમે હટાવો મન ભી મન વધાવો જાતિ તમે હટાવો મન ભી મન વધાવો મોભી મળે તો તેવો આંબેડકર જેવો જાતિ તમે હટાવો મન ભી મન વધાવો કોણ કે પરિવર્તન આવે આપણા સમાજ ના ગોર હતા વિજય બોધ થઈ ગયા મારા કાકા છે જોરદાર તાળીઓથી વધાવો એક ભજન ગાઈને તો કેટલી તાકાત થી બેઠા છે રોજ છે મારો ભાવિ નથી આવ્યો કોળી સમાજ માંથી આવે છે આ નિખિલભાઈ ચૌહાણ મારા મિત્ર છે આજ મારા મામા ની અવેજીમાં એમની હાજરી છે ઉભો સીરી નો નાખું લીધા ના તેવી હામા બોલે છે એ નામા લીધા ના તેવી હામા બોલે છે એ નામા મોભી મળે તો તેવો આંબેડકર જેવો જાતિ તમે હટાવો મન ભી મને વધાવો જાતિ તમે હટાવો મન ભી મને વધાવો ભીમભાઈની કહાની જીતો છે હર લડાઈ રમભાઈની કહાની નારી જગત સવાઈ રમભાઈની કહાની નારી જગત સવાઈ ભાઈની કહાની જીતો છે હર લડાઈ રમભાઈની કહાની નારી જગત સવાઈ
આ પંક્તિ ઓન રેકોર્ડ મને લેવાનો હતી જે સ્ટુડિયો વાળા હું ગાઉં છું પુના જેલ જે પુરાણો હટલે છે જાણે પાણો પુના જેલ જે પુરાણો હટલે છે જાણે પાણો કરાર ન્યા બધાણો બાબો ઘણો મુંજાણો કરાર ન્યા બધાણો બાબો ઘણો મુંજાણો મો ભી મળે તો કેવો આ બેન કર દેવો જાતિ તમે હટાવો મન ભી મને વધાવો ફૂલે લઈ નિશાની કહી ગુટની કહાની ફૂલે લઈ નિશાની કહી ગુટની કહાની હિમની છે આ જુબાની ભીષણ ભરે ત્યાં પાણી હિમની છે આ જુબાની ભીષણ ભરે ત્યાં પાણી મોભી મળે તો કેવો આ બેડ કાળ છે જાતિ તમે હટાવો પણ ભીમને ભીમને મારે હોના મને હરખ આ દિવસનો કાયમ માટે હું ડાયરામાં બે ટીટી ગાઉં પણ મનુષ્યની હરખ કાયમ માટે મારા હૃદયમાં હયાત રહે ને એટલે ગાઉં છું આ એક પંક્તિ ગાઉં ને મને કદાચ કોઈ રોટલો ન હોય ને તોય હેર લોહી મને સડી જાય એક પંક્તિ જ ગાઉં છું કેમ કે એક જ દિવસ એવો હતો કે સાહેબ અમને ઘણો આનંદ થયો મારે હોના મારે હોના હુરન પૂઈ ગોરે હા અસમિયા હા બાબા ફૂલ જન માતા માર હો ના હુરન કોઈ ગોરે હા રુસભાઈ હા 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 બાબા ફૂલ જન માતા માર હો ના હુરન કોઈ ગોરે હા બાબા માતા
કરમનુંડા કૈસા ભી મે પાયા દા કરમનુંડા 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 ઓલા મનુંડા કરમનુંડા આઉકાણા કરમનુંડા કૈસા ભી મે પાયા બાબા ભીમ જન માતા પૂનમ ભાઈ હા કઈ રીતે એવો ઊંઘ્યો એવો ડાળ ભારત
કેવા ભેદ તોરે ભાડા તે ભારત નો માં અમૃત નો
આંબેડકર હોય ચાલો જલીએ આથે આગો કો અમૃત નો બાબો ભીમ રામ ભારત નો બાબો ભીમ રામ ભારત નો બાબો ભીમ રામ ભારત નો રે હે મારો ગરીબ હે મારા ગરીબ ના હે નિસારી
કેવા પીડિત એ તાજે શિવમ સાઉન્ડ ને જોરદાર તાળીઓ થી બધાઈ લે બધા બધા જ્યાં સુધી મારો અવાજ ફરતો હોય તમામ દેહો મામા એ મામા તાળીઓ થી વધાવો વધાવો શિવમ શિવમ ગદક છે બકે આવો થોડું ફેસાઈ જાય દેહો દેહો ફૂટ ફૂટ દેવા પીડિત એ કાજે જીવન સંઘર્ષ ને આપણે યાદ કર્યા જેને અમને માણસ માંથી માનવતાના જે પાઠ ભણાવી દીધા જેની અમારી વેદનાઓને વાચા આપી દીધી જે અમારા દુઃખ ને સમજી અને એક એવો અનેરો સૂરજ અમારા આંગણે ઉગાડી દીધો કે સદીઓ સુધી જે કહેવાતા સુધરો અને જીવન જીવવાની જે વિઝા આપી દીધી સાહેબ અમને અમારા અધિકાર આપી દીધા માનવતાના મૂલ્યોને અમને પાઠ ભણાવી દીધા સાહેબ તમારા ઘરને આંગણે કદાચ તમારા કોઈ લગ્નનો પ્રસંગ હોય ને અટકતો હોય ને કોઈ 5000 રૂપિયા તમને દઈને વયું જાય તો એને આ જીવન ન ભૂલી શકતા હોય તો જેને તમને જીવન જીવતા શીખવાડી દીધું સાહેબ એને તમે કઈ રીતે ભૂલી શકશો સાહેબ બદલો દેવા માટે તમે મને કહેતા કે એનો હું ઋણી છે એને મારી ઉપર આવો ઉપકાર કર્યો છે તો તમે ગમે હદે એ ઉપકાર ઉતારવા માટે ઉતરી હાલો તો સાહેબ તમે આ ઉપકાર ને કેમ ભૂલી શકો કાયમને માટે યાદ રાખવા જેવી વાત છે જીવન હવે ગણી લીધા જેવી વાત છે ત્યારે જીવનને અમે જીવશું એટલે અમારા અંતિમ શ્વાસ સુધી અમે એના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકીએ કે જેણે અમને સાહેબ સાહેબ આસ્તિક હોવું એમાં કઈ મોટી વાત નથી તમે ગમે એ કીધું તો માથું નમાવી લો ખરી કસોટી તો અમારા જીવાની થતી હોય છે કે અમારે એને સાબિત કરવું પડે કે આ સાચો છે ને આ ખોટો છે અને બીજી મારે એક ભલામણ આપ યુવાનોને કરું કે છે ભલે આખી દુનિયા તમારા વિરોધમાં ભળી જાય ભલે તમારા ગામના આગેવાનો તમે બધા બધાય તમારા ભલે બધાય વિરોધમાં ભળ્યા જાય સાંભળજો તમામ યુવાનો ભલે બધું તમારા વિરોધમાં હોય પણ એક વસ્તુ તમારા પક્ષમાં તમે કાયમ ને માટે રાખજો એ બે વસ્તુ તમારી પાસે હશે ને તો તમારી દુનિયાની ગમે તાકાત ને તમે ઝુકાવી દેશો એ બે વસ્તુનું નામ છે એક નામ છે સત્ય અને બીજું નામ છે તમારી હિંમત આ બે વસ્તુને કોઈ દી તમારા ભીતરની અંદર યુવાનો તૂટવા ન દેતા પછી ભલે વિરોધ આખી દુનિયામાં થઈ જાય કોઈ
મતલબ નથી બનતો પણ તમારા પક્ષમાં સત્ય જોઈએ છે અને તમારા પક્ષમાં હિંમત જોઈએ છે. બીજી વાત કે માત્ર એમનમ ને એમનમ લાકડીઓ કે તલવારોની રમત નથી સાહેબ, તમારે આ યુદ્ધોને યોગ્ય રસ્તાથી બાબા સાહેબના રસ્તા આગળ લઈ જવું છે. તો તમારા ભીતર તમે જ્ઞાનનો પ્રકાશ કેળવજો, બાબા સાહેબના વિચારોને વાંચજો, એને જીવનમાં ઉતારજો. ઇતિહાસ હંમેશા દોહરાવે છે ને આપણે તો એટલો ઇતિહાસ જોયો છે કે વર્તમાનમાં ક્યુ પાનું લાગુ પડે છે ને બસ ઈ ગોતી મૂકવાનું છે, બાકી એની રમત તો જૂની જ છે, જૂની જ છે ને જૂની જ છે. એની પાસે કોઈ નવીનતા નવીન છે જ નહીં. એ જે ખેલ માંડે છે એ જૂના જ છે. બસ તમારે બાબા સાહેબ ના જૂના પાના ખોરી ખોરીને વર્તમાનમાં મૂકવા પૂરતી વાત કરવાની છે. જોજો જ્ઞાનથી કરવાની છે, જ્ઞાનની તાકાત બેઠી કરવાની છે, તર્કથી કરવાની છે. પ્રથમ પોતે સક્ષમ થવાનું છે અને પછી આ સમાજને સક્ષમ બનાવવાનું છે, પછી આ સમાજને સક્ષમ બનાવવાનું છે. આપણે ક્યારેય ગેરવર્તન કરી જ ન શકીએ કેમ કે આપણે જેના અનુયાયી છે ને એને તો આપણે જીવતરના પાઠ ભણાવ્યા છે. આપણે કાયદાનો ભંગ ન કરી શકીએ, કાયદાની હદમાં રહીને કામ કરનાર, કેમ કે સૌથી પહેલો કાયદો કરનાર ને આપણે અનુયાયી બન્યા હોય એના કાયદાને આપણે હાથમાં ન લઈએ. આપણે હદમાં રહી જ્ઞાન બેઠું કરી, જ્ઞાનને તાકાત આપી, પોતાનું તર્ક બેઠું કરી, લોકોને સાંભળી જેટલું પણ થઈ શકતું એટલું જ્ઞાનને પોતાના કુળના સમાજમાં એકત્રિત કરવાના પ્રયત્ન કરજો. યુવાનો વ્યસનોથી દૂર રહેજો, વ્યસનોથી આ સમાજનું કાયમ માટે પતન હશે, માટે વ્યસનોથી દૂર રહેજો, ખોટી ફાવોથી દૂર રહેજો. એ યુવાન ભેજા મારી કે ડાયરો કરવા કાતળ અડી નથી કાઢતો, નથી નભતો તારા ઉપર. બાકી જે યુવાનને આમાંથી જીવતરના પાઠ શીખવા હોય એ જ આ સમાજનો યુવાન છે. નપાણીયાનો નહીં, જેની બેન દીકરાની સુરક્ષા વસ્તુ નિશ્ચિત ન હોય એ સમાજના યુવાનોને જો આમાંથી વિષમની વાતોમાંથી હાસ્ય મળતું હોય તો એ પોતાની જાતને યુવાન ગણાવી જ ન શકે. એ 80 વર્ષનો વૃદ્ધ જ છે. જેટલી પણ મારે આનંદ કરાવવાના થતા મેં કરાવી લીધા, લાડ લડાવવાના થતા લડાવી લીધા. હવે તમારે એક સક્ષમ સમાજનું નિર્માણ કરવાનું છે. કાથળ તો બધાનો વિરોધ કરી તમારી હામો બેસે છે તો તમારી હામી જ મીઠ માંડીને બેઠો છે કે મને યુવાનો ઉપર ભરોસો છે કે આ મારી પેઢીને સક્ષમતા ઈ પ્રદાન કરશે. અને ઈ યુવાનને જો આવી વાતમાં હાસ્ય સૂજતું હોય તો આ સમાજનું પતન નિશ્ચિત છે. એટલું યાદ રાખજો, ગંભીરતા જાળવો, વાતની મર્યાદા જાળવો, સમંદર બનો, તમામ જ્ઞાનને તમારા ભીતરની અંદર સંગ્રહ કરો, મનન કરો, ચિંતન કરો, વ્યસનથી દૂર રહો, સક્ષમતા કેળવો, આર્થિક રીતે સક્ષમ બનો, પોતાના સમાજને એકત્રીકરણ કરો, ખોટા વિરોધોથી બચો, સાચા જ્ઞાનને પ્રગટ કરો અને એક સારા આંબેડકરવાદી બનીને સમાજમાં એક મિસાલ પેદા કરો. સાહેબ એક મિસાલ પેદા કરો. આજ યુવાનોની ભૂમિકા છે જે આવનારા ભારતનું ભવિષ્ય લક્ષે, આવનારા ભારતનું ભવિષ્ય લક્ષે. આપણે ક્યારેય કોઈના વિરોધી નથી, આ બધી બાબતોને મગજમાં લેજો. આપણે ક્યારેય કોઈના વિરોધી નથી ને આપણે વિરોધ પેદા કરવો નથી. બહુજનો એક વારસો લઈને ફરે છે, એ વારસાને જાળવો. માન્યવર કાંસીરામ સાહેબને વાંચો, બાબા સાહેબને વાંચો, પેરિયારને વાંચો, એમાંથી પ્રેરણા મળશે કે જે આના જીવન પર્યંત સુધી જે લડતા રહ્યા છે એની હામું કોઈ નથી બોલી શક્યું. યાદ રાખજો, અને તમારી હામું જો કોઈ બોલે છે તો યાદ રાખજો કે તમારામાં કંઈક ઘટે છે, બાકી કોઈની તાકાત નથી. સાહેબ આંબેડકરની વિચારધારા છે આ, આ મારી કે તમારી પોતાની ઘરની વાત છે જ નહીં, આ એક વારસામાં મળેલી વિચારધારા છે. અને મને મને નહીં પણ આ તમામે તમામ લોકોને ભરોસો છે કે અમારા ઉદ્ધારનો માર્ગ ન્યાય છે, એ વિચારધારા છે. બાબા સાહેબે કીધું છે મારા જે જે કાર ના કરતા મારા અધૂરા કાર્યને પૂરા કરજો. તો શોધો યુવાનો એના અધૂરા કાર્યો ક્યાં છે, એ પ્રશ્નને તમે સમજો અને એને શોધો અને પૂરા કરો. મારા રથને આગળ ન લઈ શકો તો કઈ નહીં, પણ પાછળ ન લઈ આવતા તો એ રથને શોધો કે એ કયું રથ હતું. હિન્દુ તરીકે જન્મું છું, હિન્દુ તરીકે નહીં મરું, તો એ નિવેદનો કેમ થયા એની શોધ કરો અને પછી તમે સમાજની વચ્ચે રહી અને
એક ઉજ્જવળ સમાજ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ કે જેની પ્રેરણાથી આપણે મંગલમય જીવન જીવી શકીએ. તે સાથે બાદબ કાર્યક્રમને આપણે નાઉ ચિત્ર લઈ જઈએ ત્યારે ta
ચચચચ